નમસ્કાર, ટીટીસી એકેડેમીમાં હું દેશુભાઈ મોટવાડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપને જેમ અગાઉ જણાવેલ કે અલગ અલગ યુગ પ્રમાણે કવિ લેખકોની પરીક્ષાલક્ષી માહિતી આપની સમક્ષ પહોંચાડશું, એમાં સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ ભક્તિયુગથી. ભક્તિયુગના લેખક કવિઓમાં સૌ પ્રથમ નરસિંહ મહેતાનું નામ મોખરે હોય છે. તો નરસિંહ મહેતા માટે પરીક્ષાલક્ષી માહિતીમાં જો આપની સાથે ચર્ચા કરું તો ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે. તેમને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના શ્રેષ્ઠ આદિકવિ કહેવામાં આવે છે. નરસિંહ અને આદિકવિ તરીકે તેઓ ખ્યાતનામ છે. અને ઈસવીસન 1414 એટલે કે 15મી સદીમાં ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એમનો જન્મ થયો હતો. માતા દયાકુંવર અને પિતા કૃષ્ણદાસ વડનગરના નાગર બ્રાહ્મણ કુટુંબમાં, અને એમના લગ્ન 16 વર્ષની વયે માણેકબાઈ સાથે થયેલા. જન્મભૂમિ તળાજા છે, પરંતુ એમની કર્મભૂમિ જૂનાગઢ છે. કૃષ્ણલીલાના દર્શન પણ એને ગોપનાથ મહાદેવના મંદિરમાં થયા હતા. સંતાનમાં એમને પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ. નરસિંહ મહેતાનું વખણાતું સાહિત્ય છે પ્રભાતિયા, કે જેઓ ઝૂલણા છંદમાં લખતા અને આશાવરી રાગમાં લખતા. તો એમના પ્રભાતિયા આજે ઘરે ઘરે હજુ પણ ગુંજે છે. એ ઉપરાંત નરસિંહ મહેતાની અન્ય કૃતિઓ જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે, સામળશાનો વિવાહ, ભક્તિપદ, ગોવિંદ ગમન, કુંવરબાઈનું મામેરું, સરિતા ચરિત્ર, હુંડી, દાણલીલા, રાસ સહસ્ત્રપદી, ઝારીના પદ, હિંડોળો, વસંતવિલાસ, ભક્તિપદારથ કાવ્ય વગેરે એમની કૃતિઓ છે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા છે. અને નરસિંહ મહેતાની યાદમાં ઈસવીસન 1999 નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જે 1999 પ્રથમ એવોર્ડ રાજેન્દ્ર શાહને મળ્યો હતો અને 2019 નરસિંહ મહેતા એવોર્ડ ખલીલ ધનતેજવી સાહેબને મળેલો છે. એ ઉપરાંત નરસિંહ મહેતાની કેટલીક પ્રખ્યાત પંક્તિઓ છે, પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. એ પંક્તિઓની જો ચર્ચા કરું તો, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, ઉતળ ભક્તિ પદાર્થ મોટું, વૈષ્ણવ જન તો તેને કહીએ, સામડિયો તે ઉરનું ભૂષણ, ઊંચી રે મેળી મારા સંતની રે, હળવે 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 હરજી મારે મંદિર. નરસિંહ મહેતા બાદ કવિ મીરાબાઈ કવયિત્રી આવે છે, કે જેઓ રાજસ્થાનના મેડતામાં એમનો જન્મ, રાઠોડ રાવ દુગાજીની પૌત્રી અને મીરાના લગ્ન સિસોદિયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયા હતા. અને બળવંતરાય ઠાકોરે મીરાના પદને ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે. તો કલાપીએ નરસિંહ અને મીરાને ખરા ઇલમી અને ખરા શૂરા શબ્દ પ્રયોગથી નવાજ્યા છે. મીરાને જન્મ જન્મની દાસી કહેવામાં આવે છે. ઈસવીસન 1499 એમનો જન્મ અને રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે એમનું લગ્ન થયું. અને મીરાબાઈના વખણાતા સાહિત્યમાં પદ છે. એમની કૃતિઓ રામ રમકડું જડિયું રે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, હારે કોઈ માધવ લો ને લેને તારી લાકડી, વૃંદાવન કી કુંજ ગલી મેં, આવી સત્યભામાનું રૂષણું કે જે કથાત્મક છે, આવી અનેક કૃતિઓ મીરાબાઈએ રચી છે. એ ઉપરાંત એમની પ્રખ્યાત પંક્તિઓમાં મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, હારે કોઈ માધવ લો, અથવા તો મેરે તો ગિરધર ગોપાલ દુસુર ન કોઈ, એ સિવાય વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, ને એમનું ખૂબ જૂનું પ્રખ્યાત પદ છે, જૂનું તો થયું રે દેવડ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવડ, જૂનું તો થયું, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ, પ્રેમની પ્રેમની રે લાગી કટારી પ્રેમની, આવી અસંખ્ય પંક્તિઓ છે. મીરાબાઈ પછી એક એવા જ કવિ આવે છે બાલણ. બાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને કવિ બાણ રચિત કાદંબરીનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર, વ્રજ ભાષામાં પદરચના કરનાર કવિ છે, જેઓ પાટણમાં મોઢ બ્રાહ્મણમાં કુટુંબમાં જન્મા છે. એમના પુત્ર ઉદ્રવ અને વિષ્ણુદાસ બાલણનું વખણાતું સાહિત્ય આખ્યાન છે. એમની કૃતિઓમાં ગુજરાતી અનુવાદ કાદંબરી, ધ્રુવાખ્યાન, દસમ સ્કંદ, રૂકમણીહરણ, દ્રૌપદી વસ્ત્રહરણ, રામબાલચરિત, નળાખ્યાન, દમયંતીના રૂપનું વર્ણન છે જેની અંદર, મૃગીયાખ્યાન, દુર્વાસાખ્યાન, શિવભેલડી સંવાદ, આવી અનેક કૃતિઓ બાલણે રચી છે. એ પછી આવે છે કવિ પ્રેમાનંદ. મહાકવિ આખ્યાન શિરોમણીનું બિરુદ જેમને મળ્યું છે. એમનો જન્મ આશરે 1636 વડોદરા ખાતે, અને એમના પિતા કૃષ્ણરામ જયદેવ ભટ્ટ અને ગુરુ રામચરણ, એમની પત્ની હરપુરબાઈ, પુત્ર જીવણરામ અને વલ્લભ ભટ્ટ, એમનું વખણાતું સાહિત્ય આખ્યાન છે. અને એમની રચનાઓ અસંખ્ય છે. ઓખાહરણ, દાણલીલા, નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, એ વામન ચરિત્ર કે વામન કથા, વિવેક વણજારો, લક્ષ્મણાહરણ, ભ્રમર પચીસી,
એ સિવાય દેવચરિત્ર, શ્રાદ્ધ, અષ્ટાવક્રાખ્યાન, દ્રૌપદી સ્વયંવર, રાધિકા વિરહના દ્વાદશ માસ, સત્યભામા રોષ દર્શિકા વગેરે અસંખ્ય કૃતિઓ એમણે ગુજરાતી ભાષાને આપી છે. અને એમણે એક પ્રતિજ્ઞા પણ કરેલી કે જ્યાં સુધી ગુજરાતી માતૃભાષાને ઉચ્ચ સ્થાન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું. આવા કવિ શિરોમણી પ્રેમાનંદ પણ ભક્તિયુગના જ. ધન્યવાદ.